મિત્રો હું ભાવેશ ગુવા વૃંદાવન સ્કૂલમાંથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે સાદા વર્તમાન કાળની અંદર WH ના પ્રશ્ન વાક્ય જોશું અને તેના અનુવાદ વાક્યો પણ છે. તો પહેલું વાક્ય છે, હું આઈસ્ક્રીમ ખાઉં છું. હું એટલે આઈ, ખાઉં છું એટલે ઈટ. સાદા વર્તમાન કાળમાં આઈ વી યુ ને ધે હોય, પણ બહુવચન હોય કરતા તરીકે, તો એમાં ક્રિયાપદમાં એસ કે એસ લાગતું નથી. આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ, તો એન આઈસ્ક્રીમ, આઈ ઈટ એન આઈસ્ક્રીમ, હું આઈસ્ક્રીમ ખાઉં છું. ઓકે, ગુડ. હવે હું છે, હું એટલે કોણ? કોણ આઈસ્ક્રીમ ખાય છે? તો કે હું, આઈ. તો આઈ નીકળી જશે, હું ઈટ એન આઈસ્ક્રીમ. સર્વનામ, તો આપણે ડુ મૂકીશું. વોટ ડુ આઈ, અને ઈટ, વોટ ડુ આઈ ઈટ, અને આઈસ્ક્રીમ નીકળી જશે. વોટ ડુ આઈ ઈટ, હું શું ખાઉં છું, આઈસ્ક્રીમ શબ્દ નીકળી જશે. બરાબર. બીજું છે, હું સામાન્ય રીતે બસ દ્વારા સ્કૂલે જાઉં છું, તો હું એટલે આગળ. સામાન્ય રીતે એટલે જનરલી, જનરલી આગળ હશે. જનરલી આઈ મુસાફરી જાઉં છું, જાઉં એટલે ગો ટુ સ્કૂલ. જનરલી આઈ ગો ટુ સ્કૂલ બસ પર, બાય બસ. બરાબર છે. પેલા અહીંથી લેવાનો, પછી અહીંથી ફરવાનો. બરાબર. હવે હા એટલે કેવી રીતે, હું કેવી રીતે સ્કૂલે જાઉં છું, તો બસ દ્વારા. બસ દ્વારા શબ્દ નીકળી જશે, એટલે હા વાપર છે. જનરલી સર, ગિવ્સ હોમવર્ક.
सर दिस होमवर्क डेली टू अस सर हमने दरोज होमवर्क आपे सर दिस होमवर्क टू अस डेली और आज एस के ईएस लिखवानो छे खास ध्यान राखजो ही सी इट के त्रीजा पुरुष एकवचन सर्वनाम होय ત્યારે આપણે એસ કે એસ લખવાનું હોય છે હવે હુમ છે હુમ હુમ એટલે કોને લેશે તો અમને આપ્યું છે તો હુમ અને સર છે ત્રીજો પુરુષ એકવચન દાજ આવશે હુમ ધ સ ગીવ્સ હુમ ગીવ્સ ઇટ હુમ ધ સ ગી હુમ વર્ક ડેલી નો ડેલી પ્રશ્ન પછી વોટ નો ઉપયોગ કરો વોટ એટલે શું સર અમને શું આપે છે તો હોમવર્ક આપે છે તો હોમવર્ક શબ્દ કાઢી નાખવાનો જ્યારે આપણે વોટ ઉપયોગ કરીએ વોટ ડઝ સર ગીવ તો પ્રશ્નાર્થ વાક્યમાં એસ કે એસ નીકળી જશે ખાસ ધ્યાન રાખજો વોટ ડઝ સર ગીવ ટુ ડેલી ટુ અસ પ્રશ્ન પ્રાપ્ય પછી વેન એટલે ક્યારે સર અમને લેસન ક્યારે આપે છે તો દરરોજ આપે છે તો વેન નો ઉપયોગ કરીએ ત્યારે ડેલી શબ્દ નીકળી જશે વેન ડઝ સર વેન ડઝ સર ગીવ એમાં આ નીકળશે આ ના બે શબ્દો રહેશે હોમવર્ક હોમવર્ક ટુ અસ પ્રશ્ન પ્રાપ્ય છે ઓકે તો આપણે આ ચાર વાક્યો એક્ઝામ્પલ ના જોઈએ એનો હોમવર્ક છે અને આ જે વાક્ય છે આ હુ ને વોટ થી બનાવવાનું છે એમાં ક્રિયાપદ એકો છે વાચ્ય અને હી ની જોડણી છે પછી આમાં શીખવે છે એટલે ટીચ આવશે વોટ અને હુ થી બનાવવાનું છે આમાં ઉડાડે છે એટલે ફ્લાય અને વોટ અને ફ્લાય નો વેર થી બનાવવાનું છે પછી એમાં ગીત ગાય છે ગીત એટલે સોંગ કહેવાય ગાય છે એટલે સિંગ નું ક્રિયાપદ છે હુ ને વોટ થી બનાવવાનું છે આ વાક્ય ફૂડ વેચે છે વેચે એટલે સેલ એનું ક્રિયાપદ છે હુ ને વોટ થી બનાવવાનું છે રૂમ ને શણગાર શણગારવાને કહેવાય ડેકોરેટ અને વોટ અને હુ થી બનાવવાનું છે કપડા ધોવે ધોવાને કહેવાય વોશ મેન અને વોટ થી બનાવવાનું છે અને ઈમેલ લખે છે લખે એટલે રાઈટ અને વોટ અને વેર થી બનાવવાનું છે બરોબર આઠ વાક્યો એક્ઝામ્પલ હોમવર્ક ના છે અને ચાર વાક્યો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ બરોબર છે હવે આ મોસ્ટ ટાઈમ પી ટેસ્ટ છે સાદો વર્તમાન કાળ અને બધા જ વિદ્યાર્થીઓ ખાસ આ શીખજો કેમ કે આ પાયાનું એજ્યુકેશન છે આ જો કાળ આવડશે તો જ તમને આખે આખું ઇંગ્લિશ નું બધું ગ્રામર છે અને પાઠ છે બધું આવડશે એટલે દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનથી શીખજો અને તમારા કોઈ મિત્રો રહી જતા હોય તેને પણ જાણ કરજો અને આ જે હોમવર્ક છે એ તમારે વોટ્સઅપમાં શેર કરવાનું છે લખી ચોપડામાં અને વોટ્સઅપમાં શેર કરવાનું છે બરોબર છે ઓકે થેન્ક યુ વેરી મચ